नमस्कार विद्यार्थी मित्रों मैं पारसी मेरा आज ना लेक्चर नंबर 37 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે એક દાખલા જોયા હતા બે ત્રણ એમાં એક આઠમા પ્રશ્નમાં થોડી ભૂલ છે અને આપણે સુધારી ફરીવાર લઈ છે તો આઠમા પ્રશ્ન વર્ગો પછી અહીંયા આવશે આવૃત્તિ એને આપણે એફઆઈ કહીશું પછી અહીંયા એક્સઆઈ આવશે અને એફઆઈ એક્સઆઈ નું ખાન સારું વર્ગો છે 0 થી 6 વર્ગ લંબાઈ આ સતત હોય 6 થી 10 10 થી 14 14 થી 20 20 થી 28 28 થી 38 અને 38 થી 40 અસતત વર્ગ લંબાઈ કહેવાય બધામાં સમાન નથી એટલે આપણે આ લખવા કરવી પડશે 11 10 7 4 4 3 1 આનો ટોટલ સિગ્મા એફઆઈ લઈ લીધો 7 ને 8 ને 10 ને 12 14 15 16 17 18 19 20 ની સંખ્યા બધી 2 2 ને 2 4 ને 40 હવે xi કાર્યનો સરવાળો ભાગ્યા 2 તો 0 વત્તા 6 કરો એટલે 6 થાય 6 ને 2 વડે ભાગો એટલે 3 આવે પછી 10 ને 6 16 16 ને 2 વડે ભાગો એટલે 8 આવે પછી અહીંયા 24 10 ને 14 20 ને 24 ને 2 વડે ભાગો એટલે 12 2 24 થાય પછી અહીંયા આવે 34 34 ને 2 વડે ભાગો 17 2 34 અહીં 48 20 ને 48 ટોટલ માં આવે એટલે 48 ને 2 વડે ભાગો 24 2 48 આપણે આ છોડે જગડો વધી એ 3 ને 5 ને 6 56 28 2 56 એટલે અહીં 28 આવે 56 ને કઈ નાખી આવી છે સોરી 66 હો અહીંયા આગળ આપણે ભૂલ હતી 8 ને 8 16 ને 16 વધી એ 3 ને 2 5 ને 6 તો 66 આવે બરોબર તો 66 ને 2 વડે ભાગો 2 3 6 2 3 એટલે 33 2 66 ને 33 આવે 38 અને 40 ટોટલ મારો 78 78 ના 18 2 3 6 2 8 16 2 8 2 9 18 એટલે 39 આવે એટલે અહીંયા આવે 39 2 વડે ગુણો 39 ને પાછા આવી જાય કે 78 દરાણ હોય તેમ જો છે ને સાત આવી જાય કે ચાલ અહીંયા બોલે કે અને એફ આઈ એક્સ આઈ આવે નો ગુણાકાર 11 13 33 10 8 80 12 7 84 17 4 68 24 4 96 33 13 99 33 9 33 9 અને 9 1 9 39 1 39 અને સિગ્મા એફ આઈ એક્સ આઈ લઈ લઈએ 9 ને 9 18 એટલે 20 ને 4 24 24 ને 6 30 ને 2 32 32 ને 4 36 37 થી 39 39 ને 9 2 બધી 3 3 ને 3 6 6 ને 4 10 ને 2 12 12 ને 8 20 20 ને 6 26
પણ મિત્રો આપણે મધ્યક તો ભણી ગયા હવે આપણે બહુલકના દાખલા ગણવાના છે એટલે આપણે એને બહુલકથી ગણીશું જો દાખલા નંબર 2 લો આપ્યો છે અને આપણે કોષ્ટક કરવાનું છે ને પેપરમાં કાઈ નહીં આ ખાલી સીધું જ ગણવાનું સીધો આપણે ઉભો કોષ્ટક દોર્યા ને ગણતરી કરી નાખવાની उम्र वर्ष पेलू बीजू खाने त्रे तीज चौथु पांचमो छठा थोड़क लंबा छाने लिखिए उमर एट वर्ग वर्ष में પછી અહીંયા લખે દર્દીઓની સંખ્યા એટલે આપણે આને એફઆઈ કહેવાની આવૃત્તિ અને આને કહેવાનું વર્ગ 5 થી 15 15 થી 25 25 થી 35 35 થી 45 અને 45 થી 15 થી 25 25 થી 35 35 થી 45 45 થી 55 જે ખાન ઘટે થી 65 3 ને 6 ખાન આવે છે 6 11 21 23 14 5 તો મિત્રો બહુ સિમ્પલ દાખલો છે આ હવે તમને હું કહું કે વર્ગ બતાવો પણ આમાંથી તમારે નીચે નક્કી કરવું સૌથી મોટી આવૃત્તિ આમાં કોણ કે 23 એની ઉપર જે હોય એને બહુલકી વર્ગ કહેવાય એટલે લખવાનું અહી બહુલકીય વર્ગ કયો આવે તો કે 35 થી 45 કેવી તો કે સૌથી મોટી આવૃત્તિ હોય ને એની ઉપર જે વર્ગ હોય છે એમાં અધાસીમાં એટલે પહેલું એલ એટલે 35 એને આપણે કહીએ બહુલકી વર્ગની અધાસીમાં પછી ઈ જે છે એને F1 કહેવાય બહુલકી વર્ગની આવૃત્તિ ઘડીએ ઘડીએ લખવાની જરૂર નથી સૌથી મોટું હોય એને F1 કહેવાય પછી F0 એની આગળ આવતા હોય અગાઉ કીધું ને એની આગળ કેટલા આવે કે F0 બરાબર એની આગળ 21 આવે પછી F2 એની પાછળ એટલે પછી કોણ આવે 14 આવે અને બધા વચ્ચેનું અંતર કેટલું કેટલું વર્ગ લંબાઈ H બરાબર તો કે 10 10 નું અહીં લખવાના 10 હવે આપણે સૂત્ર મૂકીએ Z બરાબર L + કૌંસમાં F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 એને ગુણ્યા H એ એટલે કેટલા કે 35 F1 એટલે કેટલા તો કે 23 માઈનસ F0 એટલે કેટલા તો કે 21 છેદમાં 2F1 એટલે કેટલા F1 એટલે છે કે અહીંયા આગળ જતા 23 ના 23 પછી F0 એટલે કેટલા તો કે 21 અને F2 એટલે કેટલા 14 ગુણ્યા 10 બધી કિંમત મૂકી દેવાની પહેલા ઉપરનું સાદરૂપ આપવાનું 35 એમના પ્લસ ના પ્લસ ચાલો 23 માંથી 21 બાદ કરો એટલે 2 વધે 23 ગુણે 46 થાય ઓછા ઓછા વધતા થાય માઇનસ મોટા બંધની નિશાની 4 ને 5 2 ને 3 35 થાય ગુણ્યા 10 ચાલો હવે 46 35 એમ નહીં લાગે છે 35 વધતા 2 ના 2 46 માંથી 35 બાદ કરો 46 માંથી 35 બાદ કરવાનું 45 માંથી 35 બાદ કરો એટલે કેટલા વધે 10 વધે તો અહીંયા 11 વધશે એટલે અહીંયા 11 ના છેદમાં સોરી 2 ના છેદમાં 11 ગુણ્યા 10 35 વત્તા 10 નો 20 ના છેદમાં 11 20 ને 11 વડે ભાગી 11 એ 11 10 માંથી 11 એટલે 9 20 માંથી 11 એટલે 9 વધે 0 11 એટલે 28
90 માંથી 88 જાય એટલે 2 વધે 11 કાઢી ગયા પોઈન્ટ મૂકી દઈએ પછી બરોબર અહીંયા આગળ આવશે પોઈન્ટ 18 પોઈન્ટ એટલે 11 કા 11 ન વધે પોઈન્ટ અહીંયા આવે 1 પોઈન્ટ 35 1 પોઈન્ટ 81 પછી તો આયા લાગતા છે 35 ને 36.81 જે આ બધું માહિતીનો બહુલ હતો દાખલા નંબર તમારો હતો પહેલો યાદી ગણવાનો છે પરીક્ષામાં મિત્રો પૂછાય તો કોઈ પણ એક ટોપિક પૂછાય બે સાથે નહીં પૂછાય કોઈ પણ એક ટોપિક કા બહુલક કે છે કા મધ્ય કે છે એમ નહીં કે તો મધ્ય અને બહુલક તો દાખલો બહુ લોંગ છે ઓકે પછી નો આગળ વધ જઈએ બીજો પ્રશ્ન 14.2 સાથે જરૂર છે એનો બીજો જોઈએ અને 52 કાઢશો તો 9 વધશે
એટલે અહીંયા આગળ લખીએ 9 ના છેદમાં 2 કા 2 ઇન્ચ નું 12 22 2 કા 2 ઇન્ચ નું 12 ઓછા ઓછા વત્તા 8 ને 10 ની જે નું 1 5 ને 3 8 ને 9 ગુણ્યા 20 સાઈન વત્તા 122 માંથી 90 બાદ કરીએ 2 ના 2 10 કો 10 12 માંથી 9 જે 12 માંથી આગળ 4 અને એમાંથી 90 એટલે 3 32 વધે 22 32 તો 9 ના છેદમાં 32 ગુણ્યા 20 ભાગ આલે 4 5 5 4 20 8 4 32 બરોબર આટલા આવ્યા 60 વત્તા 9 5 45 ના છેદમાં 8 45 ને 8 વડે ભાગ્યો 8 4 32 8 5 40 8 4 48 5 ના 5 શૂન્ય 0 પોઈન્ટ આઠ પંચા ચાલી આઠ છ કરતાલી આઠ સત્તા છપ્પન આઠ છ કરતાલી બે વધ્યા આઠ દુ સોળ ચાર વધ્યા આઠ પંચા ચાલી ભાગાકાર કરતા 5.625 આવે 60 ને 65.625 સાત નો લેવો હોય તો 65.63 પણ ચાલે તમારો પ્રશ્ન નંબર 2 પણ અહીંયા ગળ ક્લિયર આપશો જોઈ શકો આમ જે કઈ એકમ આવતો હોય કલાક તો કલાક લખવાનું કરે બે જવાબ સાચા છે બરાબર અથવા કરીને આ લખી શકાય આ લખી શકાય જે લખવું હોય ત્યાર પછી એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ ઉભું કોષ્ટક છે તો ઉભું જોઈએ પણ હજી એક વાર કહું કે આપણે આમાં પેપરમાં કોષ્ટકની જરૂર નથી સૂત્ર એના મૂલ્યો અને ગણતરી આટલાની જરૂર છે ત્રીજો પ્રશ્ન જે કોષ્ટક આપેલું છે દોરી નાખવાની આગળ ઉભો છે તો ઉભો દ્વાર લખીએ ઉપર માસિક ખર્ચ 3 3 8 4 5 6 7 8 લખીએ માસિક પછી અહીંયા લખીએ કુટુંબની સંખ્યા હજાર થી 1500 1500 થી 2000 2000 થી 2500 2500 થી 3000 3000 થી 3500 3500 થી 4000 4000 થી 4500 4500 થી 5000 24 40 33 28 30 22 28 30 22 16 7 16 અને 7 ચાલો મિત્રામાં સૌથી મોટી આવૃત્તિ પૂછીએ પહેલા તો 24 40 33 28 30 22 16 7 તો કે આવડી એની સામેનો વર્ગ આવે એ લખવાનો અહીં બહુલકીય વર્ગ 1500 થી 2000 છે
तो एम आधा सी में आवे 1500 ऊपर बहुत के वर्ग में आ गई थी एफ पन पहला 40 પછી f0 એની ઉપર જે હોય અગાઉ 24 પછી f2 પછી કેટલી છે 35 f2 બરાબર 35 પછી વર્ગ લંબાઈ કેટલી છે 500 આ સૂત્ર આમ કે સૂત્ર આવશે z બરાબર L plus cos F1 minus F0 छेद मां 2F1 minus F0 minus F2 इन्हें गुणिया L अब L ये कितना तो के 1500 F1 कितना 40 F0 कितना 24 इन्हें छेद मां 2F1 कितना 40 minus F0 कितना 24 minus F2 कितना 35 इन्हें गुणिया H कितना 1500 ના 1500 એમ ની મળે વત્તા 4 માંથી 24 જાય એટલે કેટલા વધશે 16 વધે 16 કરને એટલે 16 છેદ માં 40 ગુણ્યા 80 ઓછા ઓછા વત્તા 4 ને 3 7 તમને 2 5 57 એને ગુણ્યા 500 80 માંથી 57 બાદ કરીએ તો 57 માં 3 ગુણ્યા એટલે 60 60 ને 2 80 23 વધે 1500 વત્તા 16 છેદ માં 23 ગુણ્યા 500 16 પંચા 80 આનો કાઢ ના લંબે બસ ને દેખાય છે કે બાજી રકમ કાઢ ના z બરાબર 1500 વત્તા 16 પંચા 80 એટલે 8000 छेद मां 23 8000 ने 23 वडे भागने ने छे 23 गुणिया 23 ने 46 23 23 3 23 9 3 2 6 4 23 12 करो 4 2 8 9 9 એટલે વધી જાય 23 23 3 23 9 3 2 6 10 को 10 10 માંથી 9 જાય તો 1 વધે 7 માં 6 જાય તો 1 વધે 23 4 કેટલા થઈ જોઈએ 4 3 12 બગડો 2 1 4 2 8 9 23 5 કેટલા થાય 5 3 15 5 વડે વધે 5 2 10 ને 3 જાય વધી જાય એટલે 23 4 કેટલા આવ્યા 92 110 માંથી 92 બાદ કરો એટલે કે 92 માં 8 ઉમેરો એટલે 100 થાય એટલે 18 વધે એટલે 10 માં 10 10 માં 10 જાય 9 પછી અહીંયા આગળ 10 10 માં 9 જાય 13 ચાલો આ બે ના અહીંયા આનો શૂન્ય અહીંયા ઉતેરો આનો શૂન્ય 180 23 17 7 થી 2 થી 6 કરો 2 7 થી 4 થી 16 161 થાય 28 કેટલો આવે જોઈએ 8 તેરી 24 ચોગડો વધી 2 8 2 16 17 ને 18 વધી જાય 23 17 23 17 161 10 કો 10 10 માંથી 1 જાય તો 9 7 માંથી 6 જાય તો 1 અને 0 0 23 18 હવે 0 નથી એટલે હવે પોઈન્ટ મૂકવાનું 23 18 184 10 કો 10 10 માંથી 6 જાય 4 જાય એટલે 6 0 0 0 આપણે એટલું લેવાનું છે 1500 બધા ને ચાકો આગળ વધતા 347.8 તો એમાં પાછા 1500 માં એટલા ઉમેરવાના 1500 347.8 8 ના 8 7 ના 7 4 ના 4 5 ના 3 8 1847.8 આટલો તમને બહુલ મળે આ વધારાનો કાટો નાખવાનો છે જઈ શકીએ
तो तमारों बहुलो जैसे तमने यहाँ आगार मरे रेडी तो आज नो लेक्चर नंबर आपने 6 विद्यार्थी मित्रों यहाँ पूरा करिए नवा लेक्चर में